જામકંડોળાના પ્રાઇવેટ દવાખાનાના ડોક્ટર દ્વારા બાયોમેડિકલ વેસ્ટના અત્યંત જોખમી એવા કચરાને જાહેરમાં ફેંકીને જાણે કાયદાની એસી કે તેસી કરીને ચેલેન્જ ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જામકંડોરણાના ભાદરનાકા પાસે પ્રાઇવેટ દવાખાના અને હોસ્પિટલના બાયોમેડિકલ વેસ્ટ જેવીક તબીબી કચરો જાહેરમાં આડેધડ ફેંકીને સ્વચ્છતાના હિમાલયતી એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને શપના સુર કરવા મેલી મુરાદો સામે આવી રહી છે આ અંગે મળતી વિગતો મુજબ જૈવિક કચરો બાયોમેડિકલ વેસ્ટ માટેનો કાયદો છે અને તેના માટેના નિયમો છે પરંતુ જાણે તે કાયદાને કચરા પેટીમાં નાખી દેવાય હોય તેવી હાલત જામકંડોરણાના લોકો નજરે આંખે જોઈ રહ્યા છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરોમેન્ટ એન્ડ ફોરેસ્ટના નોટિફિકેશન મુજબ તારીખ વીસ સાત અઠ્ઠાણું મુજબ બાયોમેડિકલ વેસ્ટ રૂલ્સ અમલમાં આવ્યા છે જે નિદાન સારવાર રસીકરણ ઇન્જેક્શન લોહી સડાવવું ઓપરેશન વગેરે દ્વારા બાયોમેડિકલ વેસ્ટ ઉત્પન્ન કરે છે તેને લાગુ પડે છે જે દવાખાનું હોસ્પિટલ ડિસ્પેશનરી વેકેસિન સેન્ટર પશુ દવાખાનું પેથોલોજી લેબ વગેરેને લાગુ પડે છે કે કેમ કાયદા મુજબ આવા વેસ્ટ યોગ્ય નિકાલ ન કરવા તો વાતાવરણ બગડે છે અને લોકોના આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે સરકારના કાયદા મુજબ બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો ગુનેગારને 1 લાખ રૂપિયાનો દંડ અથવા 5 વર્ષ સુધીની કેદ બંને થઈ શકે છે તેનો સુપરવિઝન કરવાની ભૂમિકા સત્તાધીશોની હોય છે પરંતુ હાલ તો આ લોકો ઉણા ઉતર્યા હોય તેવું નજરે ચડી રહ્યું છે આ અંગેની જાગૃત નાગરિક નાજાભાઈ ભરવાડે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી છે જામકોરણાના જામકોરણા તાલુકા OBC SC SC એકતા મંચના પ્રમુખ આજે અમે જામકોરણા પાદરાના નાકે શમશાનની બાજુમાં જે બાયોમેડિકલ વેસ્ટ કે જે કાનૂની અપરાધ છે ને કાનૂન એવા કાયદા બનાવેલા છે કે આ વસ્તુ જાહેરમાં ફેંકી ના શકાય પણ આ ભણેલ ગણેલ મેડિકલ બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકી જ્યાં ગાયો હાલમાં અમે અત્યારે તપાસ કરેલ છે અને ગાયો જાહેરમાં ત્યાં ખાય છે અહીંયા સિરીજો મળેલ છે સીરી ઇન્જેક્શનો દવાના ખાલી બોક્સ ખાલી ભરેલા બોક્સ આવી જે કે ડેટ વગરની જે દવાઓ ફેંકી દીધેલી છે આ મામલતદાર જામકણા અમે લેખિતમાં આપેલ છે જામકનના જીટીવી